એક વરસ અગાઉ જમ્મુ કાશ્મીરના ના પુલવામાં CRPF ના કાફલા ઉપર થયેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા જે શહીદોને ભારત સહિત ગુજરાતમાં પણ ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલાને એક વર્ષ પૂર્ણ થયું પણ આજે પણ દેશના લોકોમાં શહીદ ઉપર થયેલ હુમલાને લઈને આક્રોશ છે આ કૃત્ય સામે ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે આતંકવાદી હુમલામાં શહીદ થયેલ ચુમ્માલીસ જવાનોને દેશભરમાં વિવિધ સંસ્થાઓ મંડળો સંગઠનો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિવિધ સંસ્થાઓ મંડળો સંગઠનો તેમજ નગરજનો લોકો આપમેળે ઉમટી પડ્યા હતા અને આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ચુમ્માલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો આપમેળે ઉમટી પડ્યા હતા અને પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડથી સુભાષચંદ્ર બોઝના બાવડા સુધી કેન્ડલ માર્ચ યોજી રેલી કાઢી હતી બધા વીર જવાનો આપણે બધા જાણકાર છે ને આપણે બધાને ખબર પણ છે કે ગયા વર્ષે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસે એરિયા જનકે એરિયાની અંદર આપણા જો સૈનિકો છે એમના ઉપર એક હુમલો કર્યો અને એમણે મિટરોને ફોર્ટી ટુ કે બેતાલીસ શહીદો અમર જવાનોને શહીદ કરી દીધા મિત્રો અને એના માટે આપણે બધા આજે ભેગા થયા છીએ અને એમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારને બી આપણે બધા સહયોગ કરતા રહીએ એવી રીતે હું આપ લોકો છે આપ લોકોથી ઉમ્મીદ રાખું છું અને આજે આપણે જો કેન્ડલ માર્ચ એમની યાદમાં એમની શ્રદ્ધાંજલિની ઉપલક્ષમાં આપણે તમે બધા લોકોએ સમય આપીને એનો ઉપયોગ કરી અને એમને શ્રદ્ધાંજલિ આપી છે એ વિશે હું આપ અને અહીંયા મળેલા તમામ વ્યક્તિઓ ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય જવાન જય હિન્દ ઉમંગ રાવલ દિવ્યાંગ નિસ્પ્રાંતિજ